કેવી રીતે જાણીએ કે જે વ્યક્તિની સાથે અમે છે એ જ અમારી માટે યોગ્ય છે એક વખત તો એવું બન્યું કે શંકરન પિલ્લાઈ ફેમિલી ડિનર પર ગયા હતા જ્યારે સૌ ડિનર માટે બેસી ગયા ત્યારે શંકર પિલ્લાઈ ઊભા થયા અને જાહેરાત કરી હું લ્યુસી સાથે લગ્ન કરવાનો છું જે રસ્તાની સામે રહે છે આશા છે કે એનું આ નામ નથી પછી તેમના પિતા બોલ્યા શું તું લુસી સાથે લગ્ન કરવાનો છે તેની પાસે કશું જ નથી તે રસ્તે ભટકનારી વ્યક્તિ જેવી છે તું એની સાથે લગ્ન કરીશ માતાએ કહ્યું શું તું તે લુસી સાથે લગ્ન કરવાનો છે કાકા કાકાઓ કાયમ આવા મામલાઓમાં કૂદી પડે છે કાકાએ કહ્યું શું તું તે લુસી સાથે લગ્ન કરવાનો છે તે વાળ જોયા છે જાણે નકલી હોય કાકી બોલ્યા શું તું લુસી સાથે લગ્ન કરીશ તે તો કાયમ રંગાયેલી હોય છે તું એવી રંગાયેલી છોકરી સાથે લગ્ન કરીશ નાનો છોકરો એનો ભત્રીજો પણ એમાંથી બાકાત ન રહ્યો તે બોલ્યો તમે તે લુસી સાથે લગ્ન કરશો તેને તો ક્રિકેટ રમતા પણ નથી આવડતું તમે તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકો શંકરન પિલ્લાઈ પોતાની વાત પર અડક રહ્યા અને બોલ્યા હા હું લુસી સાથે લગ્ન કરીશ બધા એક સૂરમાં બોલી ઉઠ્યા પણ શા માટે તેમણે જવાબ આપ્યો કારણ કે તેનો કોઈ પરિવાર નથી મારે ઘણા બધાના અભિપ્રાયો સામે લડવું નહીં પડે તો યોગ્ય વ્યક્તિ કોણ છે હું તમારા જીવનમાંથી રોમાંસ છીનીવી લેવા નથી માંગતો પણ એક વાત ચોક્કસ કહીશ કે આ પૃથ્વી પર કોઈ યોગ્ય વ્યક્તિ નથી જો તમે કોઈ વસ્તુમાં તમારું મન પરોવી લેશો તો તે વસ્તુ અદ્ભુત બની શકે છે શું આ જ યોગ્ય વસ્તુ છે કોઈ યોગ્ય વસ્તુ નથી કોઈએ પણ કદી કોઈ યોગ્ય વ્યક્તિને નથી મેળવી ઠીક છે જો તમે એ પ્રકારની અવાસ્તવિક માનસિકતામાં પડો છો કે મને યોગ્ય વ્યક્તિ મળી ગઈ છે તો થોડા જ સમયમાં તમે નિરાશ થશો તમારે એ સમજી લેવું જોઈએ કે કોઈ વ્યક્તિ યોગ્ય નથી પહેલાં તો એ જોવાનું છે કે શું હું યોગ્ય વ્યક્તિ છું હા શું હું યોગ્ય વ્યક્તિ શું કરી અને આ પૃથ્વી પર કોઈ યોગ્ય વ્યક્તિ નથી જો તમે સમજી લો કે તમારો પોતાનો બકવાસ છે તેમની પાસે પોતાનો બકવાસ છે આપણે આ દુર્ગણો સાથે સમાધાન કરીને જીવન વિતાવી શકીએ છીએ આપણે સમજવું જોઈએ કે સંબંધો વિવિધ જરૂરિયાતો માટે રચાય છે શારીરિક જરૂરિયાતો હોય છે માનસિક જરૂરિયાતો હોય છે ભાવનાત્મક જરૂરિયાતો હોય છે સામાજિક જરૂરિયાતો હોય કદાચ આર્થિક જરૂરિયાતો હોય ઘણા પ્રકારની જરૂરિયાતો તો જ્યારે તમે આટલી બધી જરૂરિયાતોની સાથે કોઈ વ્યક્તિ પાસે જાઓ છો તો તમે ભિખારી તરીકે જાઓ છો અને ભિખારી પસંદગી ન કરી શકે હલો ભિખારી એ જ ખાય છે જે એને મળે છે છે ને તે પસંદગી નથી કરી શકતો જો તમે વાસ્તવમાં દુનિયામાં પસંદગી કરવા ઈચ્છતા હો તો સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે તમે સ્વયંને એવા સ્થાન પર લાવી મૂકો જ્યાં જીવનનો તમારો અનુભવ જાતે જ આનંદિત હોય તમે સ્વયં અદ્ભુત હો હવે જોઈએ કે એની બાજુ શું ખેંચાય છે જો તમે ખરેખર અદ્ભુત હો તો બધી તરફથી વસ્તુઓ તમારી માટે સહેલી હશે કારકિર્દી લગ્ન સંબંધોની દ્રષ્ટિએ તમે સર્વોત્તમ જ હાંસલ કરશો કારણ કે તમે સ્વયંને એવા બનાવ્યા છે કોઈ વ્યક્તિને સુધારવાનો પ્રયત્ન કરવાને બદલે જો તમે સ્વયં પર મહેનત કરશો અને અદ્ભુત બનાવશો તો સૌ કોઈ તમારી સાથે રહેવા ઈચ્છશે પછી પસંદગીનો અવકાશ હોઈ શકે અને આ વસ્તુ અમેરિકાથી આવી છે કે ક્યાંક મારો કોઈ સોલમેટ મોજુદ હોય છે ભગવાને એક વ્યક્તિ ફક્ત તમારા માટે જ બનાવી છે પણ આજકાલ તો ભગવાન દર બે વર્ષે બધું એક વ્યક્તિ બનાવી દે છે બેશક ભગવાન તમારી સાથે ઘણી ભૂલો કરી રહ્યા છે શરીરને સાથીની જરૂર હોય છે તે સમજી શકાય છે કદાચ માનસિક રીતે પણ તમને એક સાથીની જરૂર હોઈ શકે ભાવનાત્મક રીતે તમને સાથીની જરૂર હોઈ શકે પણ સોલને સાથીની જરૂર હોઈ શકે નહીં તો સોલ કે આત્માને સાથીની જરૂર હોતી નથી ન કોઈ વ્યક્તિને ખાસ તમારા માટે બનાવાય છે બરાબર આ સૃષ્ટિ તમામ પ્રકારના અનોખા મૂર્ખ બનાવે છે તમે જો સમજી લો કે તમે એક પ્રકારના મૂર્ખ છો અને અન્ય લોકો બીજા પ્રકારના તો તમે તેમની મૂર્ખતા સમજશો કારણ કે તમે જાણો છો કે તમારી પાસે પણ પોતાની મૂર્ખતા છે જો તમને લાગે છે કે તમે પરફેક્ટ છો અને ભગવાને ક્યાંય અન્ય કોઈ વ્યક્તિને પરફેક્ટ બનાવી છે તો તમે મોટી હોનારત તરફ વધી રહ્યા છો ઠીક છે આવું કશું હોતું નથી આજે પાંચ હજાર વર્ષો બાદ પણ લોકો એક મહાન પ્રેમીના રૂપમાં કૃષ્ણની પૂજા કરે છે પણ તેમની પત્નીઓ તેમનાથી ઘણી નાખુશ હતી હા તો તમને કોઈ પરફેક્ટ વ્યક્તિ મળશે નહીં જો તમે સમાવેશની ઊંચી ભાવના રાખો તો કશુંક અદ્ભુત બની શકે છે તમારા જોડાણને કારણે એટલે નહીં કે બીજી વ્યક્તિ અદભુત છે ના ના ભલે તમે કોઈ મૂર્ખને પસંદ કરો વાસ્તવમાં તે વધુ સરળ છે જો તેઓ મૂર્ખ નહીં હોય તો તમારી પાસે આવશે ના ના હું મસ્તી કરી રહ્યો છું તો જો તમે મૂર્ખને પસંદ કરી લો તો કોઈ ફરક પડતો નથી જો તમે સ્વયંને સમાવિષ્ટ કરો છો તો સંબંધ ઘણો સુંદર બની શકે છે તમે બ્રહ્માંડની સૌથી સ્માર્ટ વ્યક્તિને પસંદ કરી લો અને તે ખરાબ દુર્ઘટનામાં પરિણમી શકે છે તો મેડ ફોર ઇચ અધર જેવી વાહિયાત વાતો ન વિચારો ના વાસ્તવમાં તમે તદ્દન વિરોધી વ્યક્તિને પસંદ કરો છો પરંતુ થોડા સમય પછી તમે ધીમે ધીમે એવી અપેક્ષા કરવા માંડો છો કે તેઓ તમારા જેવા બની જાય આ એક ગંભીર ભૂલ છે કારણ કે જો વધુ એક વ્યક્તિ તમારા જેવી જ બની જાય તો તમે બે દિવસ પણ એને વેઠી નહીં શકો હલો મને કહો જો ઘરમાં તદ્દન તમારી જેવી જ અન્ય વ્યક્તિ હોય તો શું તમે ત્યાં રહી શકશો તમે ખુશ છો કે તેઓ અલગ છે એ વાત ઘણી સારી છે કે કોઈ તમારે જેવું નથી છે ને આ ધરતી પર તમારે જેવું કોઈ જ નથી અજમાવીને જુઓ કોઈ તમારે જેવું નથી અને તે ઘણું સારું છે સમાનતા ન શોધો તે જરૂરી નથી તફાવત જ તફાવતના કારણે જ તમે ટેંગો કરી શકો છો નહીં તો નથી કરી શકતા